સાચા લાગતા માણસ કનેથી સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા હતા સાવ સાચા લાગતા માણસ કનેથી સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા હતા અને વાસ્તવિકતા છે આજની કે રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે બેહુ જણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા એ રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા અને ઉજવ્યા સૌએ ભરીને રંગ મન્ના ઉજવ્યા સૌએ ભરીને રંગ મનના એક સરખા સર્વને અવસર મળ્યા હતા એક સરખા સર્વને અવસર મળ્યા હતા કંઈકને મૂર્તિમહી પથ્થર મળ્યા હતા કંઈકને રસ્તે જતા ઈશ્વર મળ્યા હતા કેટલીક ગઝલો એવી છે કે જેમાં ઓફિસમાં આપણે સરકારી કચેરીમાં જે વસ્તુઓ જોતા હોઈએ એના જે અવલોકનો હોય એ આની અંદર ચિત્રિત થાય જુદી રીતે એને કોઈ તરત સાંકળી ન શકે પણ તમે ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવે કે આ વાત તો આ જ છે તો એવી એક ગઝલ છે જેમાં મતલાને બાદ કરતાં બીજા બધા શેર લગભગ હું કહું છું એ પ્રકારના છે કે જીવન આખું પળે પળ ચૂકવી એ યાદની કિંમત જીવન આખું પડે પળ ચૂકવી એ યાદની કિંમત ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત અને અત્યારે જે આ દાદ માટે પડાપડી થાય ને કવિઓ સાંભળજો ને દાદ આપજો ને આ અંતે તો એના સંદર્ભમાં એ શેર છે જીવન આખું પળે પણ ચૂકવી એ યાદની કિંમત ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી ગઝલ કરતા વધારે હોય જ્યાં દાદની કિંમત ગઝલ કરતા વધારે હોય જ્યારે દાદની કિંમત અને આ સરકારી કામકાજના સંદર્ભમાં જ છે વાત કે અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત અને આપણને એ સંદર્ભમાં છે કે હતો એ કાલ લગ બેઘર હતો એ કાલ લગ બેઘર ન જાણે શું કર્યા ધંધા હતો એ કાલ લગ બેઘર ન જાણે શું કર્યા ધંધા અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત હતો એ કાલ લગ બેઘર ન જાણે શું કર્યા ધંધા અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત પણ એની સામે બીજા પ્રકારના પણ લોકો હોય કે ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને એ ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત અને રહ્યો છું હર્ષ કાયમ ભીડમાં ઘોંઘાટમાં એવો રહ્યો છું હર્ષ કાયમ ભીડમાં ઘોંઘાટમાં એવો હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત જીવન આખું પડે પણ ચૂકવી એ યાદની કિંમત ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત આ ગઝલ પણ એક જુદી વિશિષ્ટ અચ્છા હું મારી વાત કરું તો સમય આટલા બધા વર્ષોથી લખીએ છીએ કવિતાઓ ગઝલો પણ મને હંમેશા એવું તો થાય જ કે એક જ પ્રકારની ગઝલો નહીં લખાવી જોઈએ વાંચીને જ કોઈ કહી દે કે આ તો હર્ષ બ્રહ્મભટની ગઝલ છે એવું નહીં થવું જોઈએ નહીંતર શું થાય છે કે એક મોનોટોનસનેસ તમારા રાઇટિંગમાં આવી જાય એક ધારાપણું અને એને કારણે એનો જે ચામ એ એ વાંચવા માટેની જે ઉત્કંઠા હોય એ નહીં રહે તો સમય બદલા એની સાથે બધી વસ્તુઓ પણ બદલાવી જોઈએ ગઝલનું ડિક્શન પણ બદલાવવું જોઈએ ભાષા પણ બદલાવી જોઈએ પ્રતિકો કલ્પનો ચિત્રો બધું બદલાવવું જોઈએ અને એ પ્રમાણે ગઝલો લખાય તો જ લખવી જોઈએ બાકી એકસરખી ગઝલો લખવાનો કોઈ અર્થ જ નથી હોતો તો આ પણ એક જુદી વાત છે મેં શરૂઆતમાં કહું એ સંદર્ભ છે કે હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે સર્વ સુખ દુઃખથી ભરી દિવાનગીની વાત છે સર્વ સુખ દુઃખથી ભરી દિવાનગીની વાત છે અને માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફા માર નહીં માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફા માર નહીં આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફા માર નહીં આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે અને આપણ અત્યારના સંદર્ભમાં છે કે હર વખત કેવળ કુતૂહલ વશ ન જા ટોળા મહી હર વખત કેવળ કુતૂહલ વશ ન જા ટોળા મહી લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે અને ના થતી તેથી દવાની કે દુવાઓની અસર કોઈ અસર નહીં થાય ના થતી તેથી દવાની કે દુવાઓની અસર ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે અને મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે સર્વ સુખ દુઃખથી ભરી દિવાનગીની વાત છે તમને કદાચ ગમશે કે કંઈક એ રીતે હૃદયને લાગણી ભારે પડી કંઈક એ રીતે હૃદયને લાગણી ભારે પડી એક દીવાને સ્વયંની રોશની ભારે પડી કંઈક એ રીતે હૃદયને લાગણી ભારે પડી એક દીવાને સ્વયંની રોશની ભારે પડી આપનારાને હજારો હાથ છે ભૂલી ગયો આપનારાને હજારો હાથ છે ભૂલી ગયો જેટલી જે કંઈ કરી એ માગણી ભારે પડી જેટલી જે કંઈ કરી એ માગણી ભારે પડી અને મૌન કેવળ મૌન ઘૂંટાતું રહ્યું એકાંતમાં મૌન કેવળ મૌન ઘૂંટાતું રહ્યું એકાંતમાં એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી મૌન મૌન કેવળ મૌન ઘૂંટાતું રહ્યું એકાંતમાં એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી ને આ થોડોક લાઇટ વેઇનનો શેર છે કે તું હતી તારા ઘરે ને હું હતો મારા ઘરે જે પડે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી જે પડે તું હતી તારા ઘરે ને હું હતો મારા ઘરે જે પડે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી અને વાંસવન પાછું ઊભું કરવું ઘણું અઘરું હવે વાંસવન પાછું ઊભું કરવું ઘણું અઘરું હવે કટકે કટકે જે બન ભારે પડી કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી ને ચાલવું ને દોડવું ને કૂદવું સૂના થયા ચાલવું ને દોડવું ને કૂદવું સૂના થયા એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી કંઈક એ રીતે હૃદયને લાગણી ભારે પડી એક દીવાને સ્વયંની રોશની ભારે પડી વિક્રમભાઈએ ખાસ આગ્રહ કરેલો કે બે ત્રણ અછાંદસ રચનાઓ પણ વાંચવી એટલે હું એવી પણ કોઈક વાત કરું હોય અછાંદસ એક નાનું તૂટયું બે ઢીંચણ ખાડો પડેલા પેટમાં તૂટયું બે ઢીંચણ ખાડો પડેલા પેટમાં થથરતા જડબા સોસરા પવનશરોથી વિંધાતા જતા થતરતા હાડકાં ફાટલી ગોદડીની અંદર પણ જાણે ગાભાને બદલે બરફ તૂટ્યું બે ઢીંચણ ખાડો પડેલા પેટમાં થતરતા જડબા સોસરા પવનશરોથી વિંધાતા જતા થતરતા હાડકાં ફાટલી ગોદડીની અંદર પણ જાણે ગાભાને બદલે બરફ યમના પાડા જેવી આ રાત યમના પાડા જેવી આ રાત એકી ટશે તાક્યા કરે મારી તરફ તૂટ્યું વળેલી હસ્તરેખાઓ હવે ધ્રુજતી નથી યમના પાડા જેવી આ રાત એકી ટશે તાક્યા કરે મારી તરફ તૂટ્યું વળેલી હસ્તરેખાઓ હવે ધ્રુજતી નથી મુઠ્ઠી ખુલી ગઈ છે મુઠ્ઠી ખુલી ગઈ છે અને ખુલ્લી હથેળી એકી ટશે તા કરે છે આકાશ તરફ એટલે મૃત્યુ ની વાત છે એને અલગ રીતે રજૂ કરી છે એક બહુ જ બોલનારા અને નહીં બોલનારા બે વર્ગ એટલે મૌન અને શબ્દો એવું આનું શીર્ષક છે આ છંદસનું એની વાત કરીએ જે અત્યારે આપણે સાંપ્રત સ્થિતિમાં જોઈ પણ શકીએ છીએ કે મૌનથી જાજુ ન સહેવાયું તેના મોંમાંથી એકાએક નીકળી ગયેલી ચીજથી ગભરાઈને શેરીએ શેરીએ ઘરે ઘરે છાપરે છાપરે બેઠેલા પડઘાના પારેવા એક સામટા ઉડી ગયા ફર પવન પણ બોલી ઉઠ્યો અર મૌનની આ ચીજથી ખીજાઈને શબ્દોએ એની ઉપર અત્યાચાર કર્યા મૌનની ઉપર હાથી દોડાવ્યા મૌનની લાશના ટુકડાઓ કર્યા રાય રાઈ જેવડા શબ્દોએ આ બધું કર્યું ખાનગીમાં ને જાહેરમાં મૌનની સ્મશાન યાત્રા કાઢી ફૂલો ચઢાવ્યા બેસણું યોજી તેના ગુણગાન ગાયા અને છપાવ્યું છાપામાં મૌને કરેલો આપઘાત પણ તે પછી પણ તે પછી શબ્દોને ક્યાંય સુખ મળ્યું જોયું નથી પણ તે પછી શબ્દોને ક્યાંય સુખ મળ્યું જોયું નથી એથી જ તો શબ્દો આજકાલ બહુ જુઠ્ઠા થઈ ગયા છે શબ્દો બોદું ખખડે ખંદુ હસે ને ખોટું ખોટું આખો દિવસ બબડે શબ્દો આજકાલ બહુ બગડી ગયા છે શરીરે સાવ ખખડી ગયા છે શબ્દો 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 મુઆ તમારા શબ્દો શબ્દો દાળનો વઘાર શબ્દો ચકલાનો અઘાર શબ્દો શબ્દોના કાન મરડે શબ્દો ગામના ઉકરડે શબ્દોનો પડ્યો લીલો દુકાળ શબ્દોના પૂરમાં તણાઈ ગયા શબ્દો સુરસુરિયાની જેમ હવાઈ ગયા શબ્દો આ બધું થવાનું કારણ ભગવાને મને કહ્યું છે કાનમાં મૌન પ્રેતો થયા છે બે કાવ્યો છે ખુરશી કાવ્યોની એક શ્રેણી કરેલી એમાં બે કાવ્યો ધીરુભાઈ છે ખુરશી આપણે એક સરકારમાં રહીને જે અવલોકનો થયા છે એના સંદર્ભમાં જ છે કે ખાલી રહેવાનું ખુરશીના સ્વભાવમાં નથી ખાલી રહેવાનું ખુરશીના સ્વભાવમાં નથી કોઈ એકાદને જ જાળવી રાખવાનું એ ખુરશીના સ્વભાવમાં નથી ખાલી રહેવાનું ખુરશીના સ્વભાવમાં નથી કોઈ એકાદને જ જાળવી રાખવાનું એ ખુરશીના સ્વભાવમાં નથી ખુરશીના દેખાવમાં તો ચાર પાયા હોય દરેક પાયાની નીચે દેખાતા કે નહીં દેખાતા પૈડાય હોય જે તમને સરકાવે મરકાવે ને ગબડાવે એ ખુરશી રિવોલ્વિંગ પણ હોય ડાબે જમણે જમણે ડાબે ઘૂમી શકાય ને મહત્વકાંક્ષાને ચૂમી શકાય ખુરશી તમને ઘુમાવે ગોળ ગોળ ફેરવે નગર નગર પોળ પોળ ક્યારેક ચક્કર ચક્કર ફેરવીને ભંગોળી પણ દે તમારા હાથ ખુરશીના હાથ બની જાય તે પહેલાં તમારા હાથ ખુરશીના હાથ બની જાય તે પહેલાં તમારા પગ હજાર હજાર જણ દ્વારા ખેંચાતા ખુરશીના પાયા બની જાય તે પહેલાં છાતીમાં દુખાવો ઉપડે ને ઓપન હાર્ટ સર્જરી માટે ડૉક્ટર છાતીનું પાંજરું ખોલે ને એમાં હૃદયને બદલે ખુરશી મળી આવે તે પહેલાં અત્યારે બધા મિત્રો પણ હાજર છે એમને પણ ગમે એવી રચનાઓ વાંચવી જોઈએ થોડી આપણ અત્યારની સાંપ્રત સ્થિતિ માટે છે કે સૌ વ્યસ્ત છે અહીંયા ગરદન ઝુકાવવામાં સૌ વ્યસ્ત છે અહીંયા ગરદન ઝુકાવવામાં મેદાન મોકળું છે મસ્તક ઉઠાવવામાં મેદાન મોકળું છે મસ્તક ઉઠાવવામાં જો રહી જશે ઉણપ તો ન માફ કોઈ કરશે જો રહી જશે ઉણપ તો ન માફ કોઈ કરશે ના કર કદી ઉતાવળ મૂર્તિ બનાવવામાં ના કર કદી ઉતાવળ મૂર્તિ બનાવવામાં ને પાછો ફરું છું કાયમ એને મળ્યા વગર હું પાછો ફરું છું કાયમ એને મળ્યા વગર હું મશગુલ હોય છે રંગો ઉડાડવામાં મશગુલ હોય છે રંગો ઉડાડવામાં અને શેર છે કે છતની ભગતથી ઘરમાં ઘૂસી ગયા હતા છતની ભગતથી ઘરમાં ઘૂસી ગયા હતા વર્ષો વીતી ગયા એ ધબ્બા હટાવવામાં વર્ષો વીતી ગયા એ ધબ્બા હટાવવામાં અને બદલાઈ જાય કોઈ હાથ સોરી બદલાઈ જાય કોઈ સાથે જો હસ્તરેખા બદલાઈ જાય કોઈ સાથે જો હસ્તરેખા ઉત્સુક છું હાથ સૌની સાથે મિલાવવામાં ઉત્સુક છું હાથ સૌની સાથે મિલાવવામાં ને વર્ષો પછી જુઓ ને અફસોસ થાય ખોટો વર્ષો પછી જુઓ ને અફસોસ થાય ખોટો તકલીફ બસ છે એક જ ફોટા પડાવવામાં તકલીફ બસ છે એક જ ફોટા પડાવવામાં આ છેલ્લા સંગ્રહમાંની એક બે ગઝલો છે કે આપના મનસૂબા જો પ્રગટ થઈ જશે આપના મનસુબા જો પ્રગટ થઈ જશે તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે અને મોર પીછું જો તારો મુગટ થઈ જશે મોર પીછું જો તારો મુગટ થઈ જશે ક્યાંક તારાથી પણ છળ કપટ થઈ જશે ક્યાંક તારાથી પણ મોર પીછું જો તારો મુગટ થઈ જશે ક્યાંક તારાથી પણ છળ કપટ થઈ જશે અને જે ચલાવી રહ્યો સૌને રસ્તી ઉપર જે ચલાવી રહ્યો સૌને રસ્તી ઉપર આખરે એ હોય નટ થઈ જશે આખરે એ હોય નટ થઈ જશે અને જાય શંકા કદી તો ઊભા ના રહો જાય શંકા કદી તો ઊભા ના રહો ચાલતા ચાલતા ચોખવટ થઈ જશે જાય શંકા કદી તો ઊભા ના રહો ચાલતા ચાલતા ચોખવટ થઈ જશે અને સ્મિત તકલાદી પણ જો હશે ચાલશે સ્મિત તકલાદી પણ હશે ચાલશે આ ઉદાસીની કાયા પલટ થઈ જશે આ ઉદાસીની કાયા પલટ થઈ જશે આપના મનસુબા જો પ્રગટ થઈ જશે તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે આ એક નાની બહેરની છે ગઝલ ડાળ ક્યાં એક પણ પરાય છે ડાળ ક્યાં એક પણ પરાય છે વૃક્ષમાં સાચી માણસાઈ છે ડાળ ક્યાં એક પણ પરાય છે વૃક્ષમાં સાચી માણસાઈ છે અને ચીસની ક્યાં અહીં નવાઈ છે ચીસની ક્યાં અહીં નવાઈ છે આ નગરની હવા કસાઈ છે ચીસની ચીસની ક્યાં અહીં નવાઈ છે આ નગરની હવા કસાઈ છે ને રોજ ભેટે છે કઈ રીતે બંને રોજ ભેટે છે કઈ રીતે બંને એમની વચ્ચે ઊંડી ખાઈ છે રોજ ભેટે છે કઈ રીતે બંને એમની વચ્ચે ઊંડી ખાઈ છે અને દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા એમણે આ ક્યાં લગાવી છે દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા એમણે આગ ક્યાં લગાવી છે અને ધર્મસ્થાને ભલે ચઢાવી છે ધર્મસ્થાને ભલે ચઢાવી છે પણ ધજા ધર્મથી પરાઈ છે ધર્મસ્થાને ભલે ચઢાવી છે ધર્મસ્થાને ભલે ચઢાવી છે પણ ધજા ધર્મથી પરાઈ છે અને બ્લેકમાં જે ઉજાસ વેચે છે બ્લેકમાં જે ઉદાસ ઉજાસ વેચે છે બ્લેકમાં જે ઉજાસ વેચે છે એ બધા સૂર્યના જમાઈ છે બ્લેકમાં જે ઉજાસ વેચે છે એ બધા સૂર્યના જમાઈ છે અને આ પણ એક શેર થોડી સંવેદના માગી લેવો છે બ્લેકમાં જે ઉજાસ વેચે છે એ બધા સૂર્યના જમાઈ છે નામ પહેલાં જુદું હતું એનું નામ જુદું હતું એનું પણ હવે કામવાળી બાઈ છે નામ પહેલાં જુદું હતું એનું પણ હવે કામવાળી બાઈ છે અને ક્યારે સંકેલી લે ખબર ક્યાં છે ક્યારે સંકેલી લે ખબર ક્યાં છે આ ધરા કોઈની ચટાઈ છે ક્યારે ક્યારે સંકેલી લે ખબર ક્યાં છે આ ધરા કોઈની ચટાઈ છે ડાળ એક પણ ક્યાં ભરાય છે વૃક્ષમાં સાચી માણસ છે પછી અત્યારની જે આ લાઈફ છે દોડા દોડીની એના સંદર્ભમાં એક ગઝલ છે કે સૌ સતત બે બે લગામ લગામ દોડે 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 છે 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 સૌ સતત રામ જાણે શું કામ એને પોતાને નથી હોતી સૌ સતત બે લગામ દોડે છે રામ જાણે શું કામ દોડે છે ને દોડવું થઈ ગયું વ્યસન એવું દોડવું થઈ ગયું વ્યસન એવું ઊંઘમાં પણ તમામ દોડે છે દોડવું થઈ ગયું વ્યસન એવું ઊંઘમાં પણ તમામ દોડે છે અને પીઠ પર સૂર્ય સળગતો મૂકી સ્વપ્નના સૌ ગુલામ દોડે છે પીઠ પર સૂર્ય સળગતો મૂકી સ્વપ્નના સૌ ગુલામ દોડે છે અને થોપશું તો રહી જશું પાછળ થોપશું તો રહી જશું પાછળ ગામના ગામ આમ દોડે છે ગામના ગામ આમ દોડે છે અને મૂળમાં એ બળદ ઘાંચીના મૂળમાં એ બળદ ઘાંચીના રોજ જે ચારધામ દોડે છે મૂળમાં એ બળદ ઘાંચીના રોજ જે ચાર ધામ દોડે છે અને લક્ષની કે ખબર દિશાની ક્યાં લક્ષની કે ખબર દિશાની ક્યાં દોડવું છે દમામ દોડે છે દોડવું છે દમામ દોડે છે સૌ સતત બે લગામ દોડે છે રામ જાણે શું કામ દોડે છે એમ ના સમજો નયન સદ્ધર નથી એમ ના સમજો નયન સદ્ધર નથી રાહ જોવાની હવે ઉંમર નથી એમ ના સમજો નયન સદ્ધર નથી રાહ જોવાની હવે ઉંમર નથી અને એમને પણ એ કરે છે દંડવત એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી અને દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર એના દરવાજાની પાછળ ઘર નથી કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર એના દરવાજાની પાછળ ઘર નથી અને આ થોડો એક સંકુલ શેર છે કે લોહી પડછાયાઓનું ઉકળી ઉઠ્યું લોહી પડછાયાઓનું ઉકળી ઉઠ્યું વાદળે પૂછ્યું સૂરજ કાયર નથી વાદળે પૂછ્યું સૂરજ કાયર નથી અને આવું પણ આપણે જોઈએ છીએ દરેક કેટલા કિસ્સાઓ આપણી સામે છે આવા કે એ ગમે ત્યારે ગબડવાનો જ છે એ ગમે ત્યારે ગબડવાનો જ છે એના રસ્તામાં કોઈ ઠોકર નથી જે માણસ સડસડાટ પહોંચી જતો હોય તો એનું ફોલ પણ એટલો જ રેપિડ હોય કે એ ગમે ત્યારે ગબડવાનો જ છે એના રસ્તામાં કોઈ ઠોકર નથી અને હું તો આ સમજણથી માલામાલ છું હું તો આ સમજણથી માલામાલ છું છે બધું પણ આપણી ખાતર નથી હું તો આ સમજણથી માલામાલ છું છે બધું પણ આપણી ખાતર નથી અને કેટલું વાતાવરણ પાવન છે હર્ષ આ નગરમાં કોઈ પેગંબર નથી કેટલું વાતાવરણ પાવન છે હર્ષ આ નગરમાં કોઈ પેગંબર નથી બસ આ એક છેલ્લી ગઝલ ગુજરાતી વાંચી લઈએ પછી આપણે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે અને આ અત્યારે જે બધા હોય છે ને બાબાઓને ગુરુઓ બધા જે આશીર્વાદ આપે છે બધા જાત જાતના એના સંદર્ભમાં આ શેર છે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે જ્યાં તારું ભલું થાય કહી કેમ હસ્યાય જ્યાં તારું ભલું થાય કહી કેમ હસ્યા એ સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે સાચે જ ભલું થાય એક જણું સાચું પડે તો આ તો પછી આગળ ચાલે વાત તો જ્યાં તારું ભલું થાય કહી કેમ હસ્યા એ સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે અને દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે અને શેર છે કે તારાથી છલો છલ છું હું ઢોળાઈ ન જાઉં તારાથી છલો છલ છું હું ઢોળાઈ ન જાઉં છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે ને જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે જો ન તો ચિંતાનો વિષય છે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે આમ તો ગુજરાતી અને ઉર્દુ રચનાઓ સાથે વાંચવી એક મોટી મોટું એક ટેસ્ટ છે કારણ કે આખું વાતાવરણ જ જુદા પ્રકારનું હોવું જોઈએ એના માટે આપણે પ્રયાસ કરીએ નાની બહેરની ગઝલ છે ઉર્દુની અહેમદ હુસેન મોહમ્મદ હુસેન સાહેબે ગાઈ છે આ આલ્બમમાં કુશ દિલને કહવામાં इनों तो मतला है कि दर्द में डूबी जिंदगी क्यों है दर्द में डूबी जिंदगी क्यों है गम के साय में हर खुशी क्यों है गम के साय में हर खुशी क्यों है मेरी पलकों पे कल जो आंसू था मेरी पलकों पे कल जो आंसू था मेरी पलकों पे आज भी क्यों है मेरी पलकों पे कल जो आंसू था मेरी पलकों पे आज भी क्यों है और मेरा बचपन जहाँ पे बीता है मेरा बचपन जहाँ पे बीता है मेरे ख्वाबों में वो गली क्यों है मेरा बचपन जहाँ पे बीता है मेरे ख्वाबों में वो गली क्यों है शेर जे के हर कदम साथ मेरे चलकर भी हर क़दम साथ मेरे चलकर भी जिंदगी मुझसे अजनबी क्यों है हर कदम साथ मेरे चलकर भी जिंदगी मुझसे अजनबी क्यों है दर्दो गम हर कदम पे मिलते हैं हम मसरत शब्द आवे आनंद सुख हर्ष दर्दो गम हर कदम पे मिलते हैं पर मसरत कभी कभी क्यों है पर मसरत कभी कभी क्यों है दिल जला है न घर जला मेरा दिल जला है न घर जला मेरा चारसू फिर भी रोशनी क्यों है चार सू फिर भी रोशनी क्यों है पाँव है पंख है न बाजू है पाँव है पंख है न बाजू है बात फिर भी यूं चल पड़ी क्यों है बात फिर भी यूं चल पड़ी क्यों है इश्क वालों का है जहाँ छोटा उनकी दुनिया ए गम बड़ी क्यों है इश्क वालों का है जहाँ छोटा उनकी दुनिया गम बड़ी क्यों है ने आम एक शब्द आवे मुकम्मल एट सम्पूर्ण परफेक्ट इश्क वालों का है जहाँ छोटा उनकी दुनियाए गम बड़ी क्यों है मैं मुकम्मल समझता हूँ खुद को मैं मुकम्मल समझता हूँ खुद को सोच में मेरी ये कमी क्यों है मैं मुकम्मल समझता हूँ खुद को सोच में मेरी ये कमी क्यों है दर्द में डूबी जिंदगी क्यों है गम के साये में हर खुशी ક્યું હે એક ગઝલ છે રાશિદ સાહેબ છે પણ એમાં થોડાક શેર મેં મોડીફાય કરીને પછી એને હમણાં જ ફાઈનલ કરી તો એ કદાચ આવનારા સંગ્રહમાં આવશે રિશ્તે નાતે સંભળ નહીં પાતે रिश्ते नाते संभल नहीं पाते खोटे सिक्के हैं चल नहीं पाते रिश्ते नाते संभल नहीं पाते खोटे सिक्के हैं चल नहीं पाते और तेज़ लगती है धूप सायों को तेज़ लगती है धूप सायों को साथ मेरे वो चल नहीं पाते साथ मेरे वो चल नहीं पाते उन्हें शेर से कि मुश्किलों का कर्म रहा हम पर कर्म मतलब कृपा मुश्किलों का कर्म रहा हम पर ये न होती तो हल नहीं पाते ये न होती तो हल नहीं पाते अरे कैसे बदलेंगे सारी दुनिया को कैसे बदलेंगे सारी दुनिया को जबकि खुद को बदल नहीं पाते कैसे बदलेंगे सारी दुनिया को जबकि ख़ुद को बदल नहीं पाते और वक्त के पीछे भाग कर भी हम वक्त के पीछे भाग कर भी हम आज पाते हैं कल नहीं पाते वक्त के पीछे भाग कर भी हम आज पाते हैं कल नहीं पाते थोड़ा सेटारिकल शेयर से कैसा कलजुग ये चल रहा है कि कैसा कलजुग ये चल रहा है कि लोग करनी का फल नहीं पाते लोग करनी का फल नहीं पाते शम्स एट्ले सूर्य के हमने देखे हैं શમ્સ એસે જો હમને દેખે હે શમ્સ એસે જો જીત પે રહેતે જીત પે રહેતેલ નહીં પાતે માણસ યોગ્ય સમયે એક્ઝિટ ના લે ને તો એનું ગૌરવ હણાઈ જતું હોય છે તમે ક્રિકેટમાં કે કોઈપણ ગેમમાં કે કશામાં જુઓ રાજકારણથી માંડીને બધામાં એક સમય આવે કે લોકો ઈચ્છે કે બસ હવે આ ઇ ટેક એક્ઝિટ ગ્રેસફુલ એક્ઝિટ જેને કહેવાય એ ન લે તો પછી એનું અવમાન જ થાય બીજું કંઈ નહીં થાય इतना आ लोगों की बात कि हमने देखे हैं शम्स ऐसे जो जीत पे रहते हैं ढल नहीं पाते करवटें इनको खा गईं शायद करवटें इनको खा गईं शायद हम जो बिस्तर पे सल नहीं पाते हम जो बिस्तर पे सल नहीं पाते शेर से कि ये खूबी है या खामी है क्या है ये खूबी है या खामी है क्या है हम कभी खुद को छल नहीं पाते ये खूबी है या खामी है क्या है हम खुद को कभी छल नहीं हम कभी, हम कभी खुद को छल नहीं पाते चल शेर चनो कि टेढ़े मेढ़े इरादे वाले ही टेढ़े मेढ़े इरादे वाले ही सीधी राहों पे चल नहीं पाते सीधी राहों पे चल नहीं पाते रिश्ते नाते संभल नहीं पाते खोटे सिक्के हैं चल नहीं पाते आई गजल एक्चुअली सौ की पहलूँ जो एलबम थेलू भूपेन्द्र मितालीए गायेली है गजल एना ए तो बे त्रो शेर है अपने गजल तरीके आखी जीइए जो कि आम शब्दों ने तेरे अंदर पहुँची इन्हें समझवा लिपटता हूँ मैं जब उससे जुदा कुछ और होता है लिपटता हूँ मैं जब उससे जुदा कुछ और होता है मनाता हूँ मैं जब उसको खफा कुछ और होता है मनाता हूँ मैं जब उसको खफा कुछ और होता है न कुछ मतलब अजानों से न पाबंदी नमाजों की न कुछ मतलब अजानों से न पाबंदी नमाजों की मोहब्बत करने वालों का खुदा कुछ और होता है न कुछ मतलब अजानों से न पाबंदी नमाजों की मोहब्बत करने वालों का खुदा कुछ और होता है हज़ारों शिकवे करते हैं मेरे मिलने पे वो मुझसे हज़ारों शिकवे करते हैं मेरे मिलने पे वो मुझसे नहीं मिलता तो फिर उनको गिला कुछ और होता है नहीं मिलता तो फिर उनको गिला कुछ और होता है अन्य शेर जे कि उजाला भीख में जो मांगते हैं उनसे ये कह दो उजाला भीख में जो मांगते हैं उनसे ये कह दो कि अंधेरे में जीने का मज़ा कुछ और होता है कि अंधेरे में जीने का मज़ा कुछ और होता है અને આ એક થોડો ફિલોસોફિકલ શેર છે કે કદમ કુછ ઓર હોતે હે દિવાનાવાર લોકો કે કદમ કુછ ઓર હોતે હે દિવાનાવાર લોકો કે વો ચalte રાહ પર હે રાસ્તા કુછ ઓર હોતા હે કદમ કુછ ઓર હોતે હે દિવાનાવાર લોકો કે વો ચalte રાહ પર હે રાસ્તા કુછ ઓર હોતા હે એનો છલ્લો શેર પણ એ જ રીતનો છે કે મેરી દિवानगी اب ઇંતિહાઈ હદ કો ચૂતી હૈ एट क्लाइमेक्स इंतहा एट क्लाइमेक्स के मेरी दीवानगी अब इंतेहाई हद को छूती है बुझाता हूँ मैं जब कुछ भी जला कुछ और होता है बुझाता हूँ मैं जब कुछ भी जला कुछ और होता है लिपटता हूँ मैं जब उससे जुदा कुछ और होता है एक गज़ल जो कि बीते हुए दिनों का साया नज़र में मत रख बीते हुए दिनों का साया नज़र में मत रख एक अजनबी को ऐसे तन्हा नगर में मत रख एक अजनबी को ऐसे तन्हा नगर में मत रख तुझको ही वरना एक दिन खा जाएंगे अंधेरे तुझको ही वरना एक दिन खा जाएंगे अंधेरे सूरज को क़ैद करके अपने ही घर में मत रख सूरज को क़ैद करके अपने ही घर में मत रख हसरत तमन्ना इशरत उम्मीद आस निस्बत ઇશરત એટલે ખુશી આનંદ એનો પણ અર્થે છે કે હસરત તમન્ના ઈશરત ઉમીદ આસ નિસ્બત સામાન ઇતના જ્યાદા છોટે સફર મેં મત રખ કે હસરત તમન્ના ઈશરત ઉમ્મીદ આસ નિસ્બત સામાન ઇતના જ્યાદા છોટે સફર મેં મત રખ ઓર હર ઇન્કલાબી જઝબા ક્રાંતિકારી ક્રાંતિ કરવાની જેની અપેક્ષા હોય છે વ્યક્તિઓ કે હર ઇન્કલાબી જઝબા અપને અમલ મેં લે આ हर इनकलाबी जज्बा अपने अमल में ले आ महदूद इसको अपने दिल में जिगर में मत रख महदूद इसको अपने दिल में जिगर में मत रख शेर से दुनिया से कोई रिश्ता बाकी रहे न तेरा दुनिया से कोई रिश्ता बाकी रहे न तेरा अपना मकान इतना ऊंचा बना के मत रख दुनिया से कोई रिश्ता बाकी रहे न तेरा अपना मकान इतना ऊंचा बना के मत रख और ये जान ले तू अब तो फूलों की है तलब तो ये जान ले तू अब तो फूलों की है तलब तो इसकी डगर के कांटे उसकी डगर में मत रख इसकी डगर के कांटे उसकी डगर में मत रख बीते हुए दिनों का साया नज़र में मत रख लगे एक रचना आ ची है पंद्रह मिनट जो ना मनीष भाई હું શરૂઆતમાં વાત કરતો હતો પણ પછી વચ્ચે પાછું આ આના પ્રવાહમાં વાત રહી ગઈ કે માય ફાધર વોઝ એ વોઝ ફ્રોમ એ વેરી હંબલ બેકગ્રાઉન્ડ એમનું એક હી વોઝ ઓનલી એ ક્લર્ક ઇન રેલવેઝ અને ઘણા બધા સંઘર્ષો પ્રશ્નો ઇનફેક્ટ હું કશું ના કહું એક જ વાક્ય કહું કે અહીંયા આ સ્થિતિમાં આજે હું ઊભો છું ને ઇટ ઇઝ ઓન્લી બીકોઝ ઓફ હિમ માત્ર એમને કારણે તો એમણે જે શિસ્ત જે સચ્ચાઈ જે પ્રામાણિકતા અને કશું જ ખોટું નહીં કરવા ગમે એવી મુશ્કેલી હોય હી હેડ લોસ ધીસ જોબ વેન આઈ વોઝ ઇન સિક્સ્થ હું ચટ્ટામાં ભણતો ત્યારે એમની જોબ એ પણ આ આવા એક પ્રશ્નોને કારણે જ કે ખોટું નહીં કરવાને કારણે તો ઇટ વોઝ ગુડ દેટ માય મધર વોઝ ઓલ્સો વર્કિંગ એ હેલ્થ વિઝિટર હતા પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અને બિકોઝ ઓફ હર વી ઓલ સર્વાઈવડ અને આ બધું એજ્યુકેશનને બધું થયું પણ ભલે એ એમની જોબ જતી રહી કે એમણે જે થવું એ પણ એમના જે સંસ્કાર છે એમની જે સંસ્કારિતા છે એ આજ સુધી મારામાં અકબંધ રહી છે એનો મને સૌથી વધારે આનંદ મેં એમને બહુ વર્ષો પહેલાં ગુમાવી દીધા ઓગણીસો અઠ્યાસીમાં એ ગુજરી ગયા તો એ ગુજરી ગયા પછી તો હું ઘણા દિવસ સુધી કંઈ કરી નહીં શકેલો પણ અચાનક જ એક દિવસ બેઠેલો ત્યારે આ રચના માત્ર એમની સ્મૃતિ માટે એમને શ્રદ્ધાંજલિ રૂપે આ લખાયેલી રચના છે હું આજે વાંચીને વાત પૂરી કરીશ કે આંખો મેં ખ્વાબ ભરકે સો ગયા હો આંખો મેં ખ્વાબ ભરકે સો ગયા હો दुनिया तो दुनिया खुद से बेगाना हो गया वो आँखों में ख्वाब भर के कुछ ऐसे सो गया वो दुनिया तो दुनिया खुद से बेगाना हो गया वो वो आसमां को छूने निकला था अपने घर से वो आसमां को छूने निकला था अपने घर से वापस ना आया अब तक तारों में खो गया वो वापस ना आया अब तक तारों में खो गया वो ने तसवुर एट स्वप्न विचार अपने तस्वुरों में करता हूँ याद उसको अपने तस्वुरों में करता हूँ याद उसको सांसों में आता जाता एहसास हो गया वो सांसों में आता जाता एहसास हो गया वो oh yes, न शजर एटले वृक्ष सीने में मेरे उसकी यादों का एक शजर है सीने में मेरे उसकी यादों का एक शजर है साँसों की धरती पर यूँ अपने को बो गया वो सांसों की धरती पर यूं अपने को बो गया वो जब पास मेरे आया ऐसा मुझे रुलाया जब पास मेरे आया ऐसा मुझे रुलाया चेहरे पे जितने गम थे हर गम को धो गया वो जब पास मेरे आया ऐसा मुझे रुलाया चेहरे पे जितने गम थे हर गम को धो गया वो जाने की उसने ठानी फिर बात किसकी मानी जाने की उसने ठानी फिर बात किसकी मानी की मिन्नतें कि मत जा फिर भी तो लोग गया वो की मिन्नतें कि मत जा फिर भी तो लोग गया वो आँखों में ख्वाब भर के कुछ ऐसे सो गया वो दुनिया तो दुनिया खुद से बेगाना हो गया वो थैंक यू थैंक यू थैंक यू वेरी मच थैंक यू મનીષભાઈનો અને હરિદ્વારનો તો આભાર મેં માન્યો પણ આજે વર્કિંગ ડે છે મંગળવાર છે બધા છતાં પાંચ વાગ્યાના સમયે આપ બધા અહીંયા આવ્યા બધા આપ સૌનો પણ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક્સ આપણી પાસે પંદર મિનિટ છે સર્જકને કંઈ પણ સર્જનલક્ષી જીવન વિશે એમના વ્યક્તિત્વ વિશે પૂછી શકાય એવા કંઈ પણ આપ પૂછી શકો છો આપણી મોખળાશ છે સર્જક આપણી સામે છે સાથે છે તો આપ પોતાનું નામ જાહેર કરશો અને પછી પ્રશ્ન પૂછી શકશો પ્રશ્ન ટૂંકમાં હોવો જોઈએ પેલા શેર જેવું નહીં થાય કે સાવ સાચા લાગતા માણસ કનેથી સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા જેને પણ જે ઈચ્છા હોય પૂછો ના મેં પહેલાં આપને કહ્યું કે સૌથી પહેલું હું એ કહી દઉં કે કવિતા છે ને આયાસપૂર્વક કરવા માટેની ક્રાફ્ટ નથી હા ઇટ ઇઝ એન આર્ટ જે અંદરથી આવે છે જે હું કોઈ ગમે તે કે હું આ વાત સ્વીકારવા તૈયાર નથી કે માણસ આયાસપૂર્વક કવિતા લખી શકે તમે ગદ્ય લખી શકો નિબંધ લખી શકો શોર્ટ સ્ટોરી અનુભવો પ્રવાસ વર્ણન ગમે તે લખી શકો કવિતા નહીં લખી શકાય તો એ કવિતા અંદરથી આવતી એક બાબત છે અને હું તો કાયમ મારું જ્યારે પણ પુસ્તક રિલીઝનો પ્રોગ્રામ થાય ત્યારે અંતે હું મારો શેર નથી છતાં દર વખતે કવિ મેઘબિંદુ છે મુંબઈમાં આપણા એમને યાદ કરીને હું દર વખતે કહું છું તુષારભાઈ એના સાક્ષી છે કે પ્રભુ પ્રેરણાથી મળી છે કવિતા પ્રભુ પ્રેરણાથી મળી છે કવિતા છતાં મારા નામે છપાવી શકું છું એ કવિતા એ કોઈ પ્રયત્નપૂર્વક થતી વસ્તુ જ નથી તમે ગમે ત્યાં બેઠા હોવ ગમે તે કરતા હોવ સડનલી તમને કોઈ વિચાર આવે અને સડનલી તમે એ વસ્તુને લખી લઈ શકો ઇનફેક્ટ હું તમને કહું સરકારમાં તો વધારે સારું બન્યું કે એટલા બધા અનુભવો એટલા બધા લોકો સાથેના ઇન્ટરેક્શન કેટલા બધા માણસો આ બધા જાણે છે મિત્રો મને તો એમાંથી જે આપણને વિષય મળે છે એ એટલું બધું વિવિધપૂર્ણ હોય કે આપણે એમાંથી ઘણા બધા શેર ઘણી બધી રચનાઓ લખી શક્યા હોઈએ હા એ તો મને નથી ખબર મારા ઉપર કોની અસર લાગે છે પણ મારો એ પ્રયાસ હોય છે બહુ ફ્રેન્કલી તમને કહું કે હું કોઈ પણ કવિની અસરમાં રહીને કામ ના કરવું એવો મારો પ્રયાસ હોય છે કારણ કે નીતર તો અર્થ જ નથી કોઈ મને એમ કે આ તો રમેશ પારેગ જેવી મનોજ ખંડેરિયા જેવી ગઝલ લખે છે તો તો પછી મારે લખવી શું કરવા જોઈએ એ તો બહુ સરસ લખી ગયા છે મારા કરતા એટલે એનો અર્થ નથી અને કવિ તો જો દરેક એરામાં એક આ જયારે વાત થાય છે કે તમને સૌથી ગમતા કવિ કોણ તો હું તો આજે વાત કરું ને તો હું જે આગળની જનરેશનના કે એની આગળની જનરેશનના કવિઓ એને અન્યાય કરું જ્યારે હું એમ કહું કે મને રમેશ વારેખ જ ગમે છે કે મનોજ ખંડેરિયા જ ગમે છે કે શું તો આપણે સુંદરમને કે ઉમાશંકર જોશીને કે એની આગળના સૂર્યોને અન્યાય કરીએ એવું કહીએ ત્યારે આપણે કે બધા જ કવિઓને વાંચી દીધા હોય એવું પણ શક્ય નથી હોતું કોઈ ગમે તે દાવો કરે એવું અઘરી વસ્તુ હોય છે આ ઉર્મિલાબેન અહીંયા હાજર છે વીસમી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા અમે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મારે કરવાની રહી ગઈ કે ઓક્સફર્ડની અંદર આખી સેન્ચ્યુરીની જે કવિતા છે એનું કમ્પાઇલેશન થતું હોય છે એટલે બેસ્ટ પોઈમ એનું એડિટિંગ થતું હોય છે તો અહીંયા પણ શેઠકાકા યોગેશ હા હું અને આ ઉર્મિલાબેન અમે બધા એવો વિચાર કર્યો કે આપણે પણ અહીંયા ગુજરાતીમાં પણ આવું કામ થવું જોઈએ આખી સેન્ચુરીની પોએટ્રી છે એમાંથી પસાર થઈ જઈને એક બેસ્ટ પોઈમ્સ હોય એનું એક પુસ્તક થવું જોઈએ તો એ જે પુસ્તક છે આ વીસમી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા એ પુસ્તક છે હું અમે સંપાદિત કર્યું છે માટે નથી કહેતો પણ જે પણ માણસ કવિતામાં ઇન્ટરેસ્ટેડ છે એણે એ પુસ્તક ઇનવેરિયબલી વાંચવું જોઈએ આખી સેન્ચુરી ઓગણીસો એકથી થી બે હજાર સો વર્ષની કવિતા ગુજરાતી કવિતા એમાંથી તમે પસાર થઈ શકો નહીં એવું સારું નથી ભાઈ કે ગઝલના રસાસ્વાદના પુસ્તકો નથી થતા કેટલા બધા પુસ્તકો છે ઇનફેક્ટ મિસ્કિન દર બુધવારે મને લાગે છે એની કોલમ છે જ શબ્દસૂરને મેળે જેમાં એ કોઈ એક કવિતા લઈને એનું એ કરાવે જ છે ફિલ્મી ગઝલો માટે તો હું પોતે જ કહું તમને કે સ્વર સ્વર સેતુ આ આપણા તુષારભાઈ બેઠા છે શ્યામલ સૌમિલ મુર્શી અને આ બધા લોકો જે સ્વર સેતુ મેગેઝિન કરે છે એમાં દર વખતે હું એક આર્ટિકલ લખું છું એમાં એનું ટાઇટલ એ છે કે હિન્દી ફિલ્મના ગીતોમાં કાવ્ય તત્વ અને એની ઉપર એક કોઈ પણ એક પોઈન્ટ અત્યાર સુધીમાં બેતાલીસ જેટલા હિન્દી ફિલ્મના ગીતકારો તમે એના છોકર મેરે મનકો કહ્યું ને અંજાનનું ગીત છે આ અંજાનને લખેલું હવે અંજાન વિશે જાણનારા કેટલા લોકો છે બે પણ નહીં હોય ગીત બધાને ખબર હોય અમિતાભ બચ્ચને ખબર હોય પણ અંજાન વિશે નહીં જાણતા હોય તો એના વિશે એ કથોથી ઇતિ સુધીની તમામ માહિતી અને ગીતનું એનાલિસિસ એ બધું તમને એ આર્ટિકલમાં જોવા મળે એટલે હું એ સર્સ હેતુ ખરીદવા ભલામણ નથી કરતો પણ તમે આવું નથી થતું એવું નહીં એમ થાય છે આગા અને અચ્છા બીજી વસ્તુ કે ટૂંક સમયમાં જે પુસ્તકો આવશે મારા એમાં આ પુસ્તક પણ આવવાનું છે જેમાં હિન્દી ફિલ્મના ગીતોમાં કાવ્ય હતું એના બે વોલ્યુમ આવશે આ બધા અત્યાર સુધીના જે આર્ટિકલ છે અને હું આજે એ માનું છું કે હિન્દી ફિલ્મના ગીતોમાં ઠીક છે હવે એટી ફાઇવ પછીનો એરા આપણે લગભગ થોડો છોડી દઈએ બાકી જે ગોલ્ડન એરા ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહેવાય છે ફોર્ટી ફાઇવ ટુ એટી ફાઇવ એ પિરિયડ તમે જુઓ તો એમાં કોઈ એવા ગીતકારો નહોતા કે જે લોકો ફિલ્મો માટે જ ખાલી લખલખ કરતા હોય ધે વેર પોએટ્સ ઇન ધેર ઓન રાઇટ અને પછી ફિલ્મોમાં તો ખાલી આર્થિક આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ રૂપે કાર્ય કરતા આજે મઝુર હોય કેફી આઝમી હોય સાહિર લુધિયાનવી હોય કમર જલાલાબાદી હોય કોઈ પણ હોય ધે વર બેસ્ટ પોએટ્સ એ લોકોના ફિલ્મી કામ સિવાયના કેટલા બધા કામો છે જાનીસાદ અખ્તરે જે કામ કર્યું છે એ તમને ફિલ્મોમાં એકસો એકાવન જ ગીત લખ્યા છે પણ એના આઠ ગઝલ કાવ્ય સંગ્રહો છે નઝમો ગીતો ગઝલો બધું અને અકાદમી એવોર્ડ થી બધા સન્માનિત છે બધા જ કવિઓ પૈસા માટે જ લખતા હતા વોઝ નો ઓપ્શન વોઝ નો ઓપ્શન માણસ કઈ કઈ કવિ અરે એના વિશે આપણે ડિબેટ કરીશું હાજી એ જ હું કહું છું ઇઝ સી હું એ જ કહું છું હું એ જ કહું છું દેટ ઇઝ વોટ એમ સે એક્ઝેક્ટલી હું એ જ કહી રહ્યો છું કે એ લોકોએ જો એ વખતે એવી સ્થિતિ નહોતી કે આ કવિ સંમેલનોમાં કે મુશાયરામાં જઈને જે પુરસ્કાર મળે એમાંથી એનું આજીવિકા એ ચલાવી શકે શક્ય જ નહોતું એટલે એણે આ કામ કરવું જ પડે એમાં કંઈ ખોટું નહોતું પણ એમણે કોમ્પ્રોમાઇઝ નથી કર્યા આજે હું તમને ગેરંટીથી કહું કે સાહિર હોય કે મજરૂ હોય ઠીક છે થોડા કપાતો મળી આવે ક્યાંક કોઈ રેરલી બાકી એ લોકોએ જે સિચ્યુએશનના સંદર્ભમાં જે ગીત લખ્યું છે ને એટલી પરફેક્ટ રચના હોય કે તમે એમને બહાર મુશારામાં વાંચો ને તો પણ એ ગઝલ તરીકે ઊભી રહે કે કવિતા કે નઝમ તરીકે ઊભી રહે હું કાંઈ એમ નોટ એ નેસ્ટ્રોલોજર મને ખબર નથી હા મરાઠી એમાં એક વાત એ રહી ગઈ કે મારા મમ્મી હતા એ મહારાષ્ટ્રીયન હતા મારા પિતા ગુજરાતી હતા એટલે આ સાહિત્ય હમણાં જ હું વાત કરતો હતો પુનિતભાઈ સાથે કે જે આ સાહિત્યની આખી જે પ્રક્રિયા છે મારા પહેલાંમાં એ મેટરનલ સાઇડને કારણે છે વધારે કારણ કે હું વેકેશનમાં મુંબઈ જઉં ને ત્યાં આ બધું આ સાહિત્યિક વાતાવરણ એટલું બધું હોય કે તમને વાંચવાનું મન થાય જ ત્યાં મરાઠી સાહિત્યના પણ કેટલા બધા પુસ્તકો મેં વાંચ્યા હશે ને બધા મોટા લેખકો પુલ દેશપાંડે હોય કે જયંત દળવી હોય કે કોઈ પણ તો એ વાંચવું અચ્છા અત્યારે આ બધા બેઠા છે ને હું ફરીથી કહું કે સીધા લોકો લખવા જ માંડે છે જેવું એ એમ થાય કે હવે મને આવડે જેમ કરીને લખવા જ માટે છે વાંચતા નથી વાંચન એ તો તમારું ભંડોળ ત્રણસોથી ચારસો શબ્દો પૂરતું મર્યાદિત થઈ જશે એથી આગળ ક્યાંય જવાશે જ નહીં તમારાથી અને તો પછી એ તમે બેસ્ટ તમારામાં જે કે ભલે તમારા વિચારો સરસ હશે બધું સરસ હશે પણ શબ્દો નહીં હોય તો વાંચ્યું નથી એ વસ્તુ તો ક્યાંથી લખવાના

એકલન્સની અંદર કોન્ફિડન્સથી કામ કરતા હો સીએમથી માંડીને મિનિસ્ટર્સથી માંડીને સેક્રેટરીઝને બધાના લેવલમાં ત્યારે એટલી બધી સેન્સિટિવ અને ડેડિકેટ વસ્તુઓ હોય તો એને હવે તમે પબ્લિક ડોમેનમાં લઈ આવો તો મારી દૃષ્ટિએ વાત બરાબર નથી એ એટલા માટે કે ના સાંભળો ના રૂપાંતર એટલે એનો અર્થ જ નથી કહેવું તો સીધું જ કહેવું અધરવાઇઝ એનું કોઈ રૂપાંતર કરવાની જરૂર નથી એ કહી નહીં શકાય મને ન પણ ગમતી હોય એવી વસ્તુ બની હોય પણ એ પણ હું ક્યારેય જાહેરમાં ના કહું કે આમ કરું આમ થયું ને આમ થયું ભીતેષભાઈ બોલો એક સેકન્ડ સર એટલે હું જાણું છું એક વાતને કે નાની ઉંમરમાં જ્યારે આવી મુશ્કેલી ઊભી થાય ને ત્યારે વ્યક્તિ નાની ઉંમરથી જ એક જવાબદાર વ્યક્તિ બની જાય છે એને રિયલાઇઝ થાય છે કે ભણવું એજ્યુકેશન મેળવવું સારું અને સારી જોબ મેળવવી આ એક જ માત્ર ગોલ એનો હોય બીજી બધી આડીઓ વસ્તુઓમાં પડે જ નહીં એવું ન હોય તો તમારું ડિટુરિંગ થઈ શકે છે યુ કેન ગો ઇન એની અધર ડિરેક્શન તો હું આજની તારીખે એવું માનું કે ઇટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિઝગાઈઝ જે બન્યું એ કે જેને કારણે મારા ફાધરનું કમ્પ્લીટ ફોકસ મારી ઉપર જ રહ્યું જોબમાં ડિવાઈડ નહીં થયું જે બન્યું હોય તો એવી ઘટના હતી કે એમના સાહેબ એક વસ્તુ ખોટી કરવા માટે ને બધા ખોટા બિલ પાસ કરવા માટે સહયોગ કરવા માટે ઈ વુડ નોટ ડૂટ એટલે એમણે તો ગુસ્સામાં એમને લાફો મારી દીધો અને બાકી ડિસમિસલની પેનલ્ટી થઈને એ બધું થયું ને ઈ લેફ્ટ જોબ એટલે આખી વાત પણ હું માનું છું કે એ એ હદ સુધી એમણે ગયા પછી પણ કોમ્પ્રોમાઇઝ ન કર્યું

વાતો આવે છે તમારે છુપાવવા જેવું શું છે જે સારી ઘટના બની છે સંવેદના સાથે બની અને ગુજરાતના ઇતિહાસ સાથે તમે સીધા સંકળાયેલા છે આટલા બધા વાતો તો તમારે વિચાર ત્રિવેદી સાહેબ બધું જાણે છે એટલે આવું કહી શકે છે નહીં એ મુદ્દો નથી કેટલીક બાબતોમાં વ્યક્તિગત મંતવ્યો કે અભિપ્રાયો હોય સારી વસ્તુ લખવામાં ક્યાં મુશ્કેલી છે તો લખી જ શકાય પણ એવા લોકોને સી એનીથિંગ વિચ ઇઝ નેગેટિવ ઇઝ એ ન્યૂઝ પોઝિટિવ વાત તો બરાબર છે પાના ફેરવી નાખે લોકો એને તો એનો કોઈ અર્થ હું રહે નહીં એવા પુસ્તકોનો મારી સમજણ એવી છે એવા કંઈ રસપ્રદ પ્રસંગો હોય કે જેમાં આમ થયું કોન્ફરન્ટેશનની વાત હોય વિવાદની વાત હોય તો એ બધી વસ્તુઓ તમે લખો તો લોકોને મજા પડે એમાંથી કોઈક વિવાદ ઊભો થાય હા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી હાજી સાંકળો ડૉક્ટર પ્રોફેસર ઉદાસીનતા થી મળિને જે મુદ્દાસર રાખનાર હોય કે ઉદાસીનતા કે તો એમાંથી આવવા માટે આપણે પોતાના જીવનમાં શું કર્યું કે જેથી આપણે બહાર પોઝિટિવ સાથે આગળ એ મારા વાઇફ પણ અહીંયા છે દેવ્યાની એ પણ ગવર્મેન્ટ ઓફિસર જ છે ક્લાસમાં નહીં એમણે જે કહું ને વાસ્તવમાં આ બધા મને ખબર હતી હું મારી વાત કરી શકું કેવા કોઈ ભાવો સાથે ગઝલ લખાતી નથી કે આજે હું નિરાશ છું કે હતાશ છું એટલે ગઝલ લખાઈ જાય એ અંગેની એવું કશું થતું નથી બહુ આનંદમાં હોઈએ તો એ ગઝલ લખાઈ જાય એવું પણ કશું થતું નથી કે કોઈ કવિતા એ આ બધું અનાયાસે જ વચ્ચે એક ગાળો હતો જીવવાનો રિયાઝ જે પુસ્તક છે ને એ બે હજાર નવ આઠ નવ દસના ગાળામાં તમે જુઓ તો મારા ત્રણ ગઝલ સંગ્રહો આવ્યા છે બે જ વર્ષના ગાળામાં એટલી બધી ગઝલો અને બધી વસ્તુઓ લખાતી હોય વચ્ચે પાછું થોડુંક લલ પીરિયડ આવી જાય જ્યારે તમે બહુ ઓછું લખી શકો એટલે આ બધું પ્રયત્નપૂર્વક તો કશું થઈ શકે જ નહીં ક્યારેય એટલે એને તમારા મનના ભાવ હોય એ વાત રિફ્લેક્ટ થાય ક્યારેક વંશીને વાઈ લાંબા આજે આજે જે સ્થિતિ બની છે પાંચ વર્ષ એની ઉપર ગઝલ લખાય એવું પણ બને પણ એ એને જ કારણે ગઝલ લખાય કે કવિતા લખાય એવું તો નથી થતું હતું થેન્ક યુ વેરી મચ થેન્ક યુ અહીંયા કવિશ્રી હર્ષમભટના ધર્મપત્નશ્રી અહીંયા ઉપસ્થિત છે હું એમને વિનંતી કરું કે આપ મંચ ઉપર આવો અને આપણે દરેક જન્મદિવસ આજની પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે પણ આપણે ઉજવીએ છીએ તો એ રીતે પણ આપણે કેક કટ કરીને આપણે ઉજવીશું આપણે વિનંતી સૌના વતી આપ આવો આ પણ આપણો પરિવાર જ છે આપણે એક હર્ષભાઈના દીકરા વડોદરા રહે છે મૂળ કાર્યક્રમ આજે એમના જન્મદિવસ નિમિત્તે એવો હતો કે પરિવાર એ વડોદરા જાય અને ત્યાં એમની ઉજવણી થાય એની વચ્ચે આપ સૌના વતી આ તક આપણે ઝડપી લીધી એટલે જન્મદિન નિમિત્તે જે કંઈ હોય આપ આપી શકો છો હેપી Happy birthday to Hushlight. Happy, Happy birthday Happy birthday Happy birthday Happy birthday એક તો આ કાર્યક્રમ માટે જે ગુજરાતીના અંગ્રેજી અખબારોએ જે નોંધ લીધી એ તમામ અખબારના તંત્રશ્રી શ્રી સૌનો આભાર માનું છું ઓમ કોમ્યુનિકેશનની યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ ચેનલ છે એમાં આયોજન થયેલ તમામ કાર્યક્રમો આપ માણી શકો છો આ કાર્યક્રમ ટૂંક સમયમાં સૌના વતી હર્ષભાઈને જન્મદિન મુબારક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો છે આપ સૌનો પૂર્ણ આભાર